Standard 6 Gujarati subject Aapne aaje purak vachan Chapter number 1 Abhinandan Congratulations 19 page upar chhe Aaje aapne study karvanu chhe Ena lekhak chhe Bhagyesh Jha Page number 19 Prastut kavya je chhe Aiyan એટલે અહીંયા આપણે કાવ્ય તરીકે પ્રસ્તુત કર્યું છે એટલે ભાગ્યે જ્યાં જે છે એ એક કવિ થશે કવિ જે પોએમ લખ્યું છે એટલે કવિ નામ આપણે સંબોધિત કરીશું પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે તેના ખમી અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ કેવી રીતે ઉભી કરે છે એ રજૂઆત કવિ અહીંયા રસપ્રદ રીતે રજૂ કરે છે ગુજરાત વિશ્વની અંદર એક એવું રાજ્ય કે જે આખા વિશ્વમાં મોખરે ગણાય છે ભારતની અંદર ગુજરાત રાજ્ય ટોપ લેવલ પર છે શાંતિ સમૃદ્ધિ અને લોકોના એમ કહેવાય કે મેવાડાથી મેવાડાથી મેવાડાનો મતલબ થાય સમૂહ ટોળા જેમ આપણે કહીએ મેળાઓ એથી ધબધબતું આ ગુજરાત છે અદ્યતન ટેકનોલોજી સાથે એટલે કે આધુનિક ટેકનોલોજીને સાથે સાથે લઈને ચાલવા પડતા ગુજરાત છે ગુજરાતી આજે ઔદ્યોગિક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઘણા બધા આગળ છે તો ગુજરાત જે છે એની વાત કરવામાં આવે છે પ્રસ્તુત આ કાવ્ય છે ગુજરાત ગુજરાતને અભિનંદન ગુજરાતને અભિનંદન ગુજરાતને અભિનંદન ગુજરાતીના ગૌરવથી આધરા બની નંદન વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિ ની ધારા દસે દિશાઓ રક્ષે દેવો નરનારી અહીં ન્યાય રુદન
સરસ મજાની અહીંયા કામ પ્રવૃત્તિ રચવામાં આવી છે. ગુજરાત તને અભિનંદન અભિનંદન આપે છે. અહીંયા ગુજરાતીના ગૌરવથી આ ધરાપની નંદનવન, ગુજરાતીના ગૌરવથી આ ધરાપની નંદનવન, ગુજરાતીના ગૌરવથી એટલે ગુજરાતના લોકો જે છે એ ગુજરાતના લોકો માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ ઘણા બધા બિઝનેસની અંદર, ઘણા બધા ટેકનોલોજીમાં, ઘણા બધા બીજા ક્ષેત્રોની અંદર અને જુઓ ગુજરાતીઓ આગળ આગળ છે. અત્યારે હાલમાં તમે જુઓ તો આપણા પીએમ છે ગુજરાતી છે, તો એવી રીતે ગુજરાતીના ગૌરવથી આ ધરાપની નંદનવન, નંદનવનનો મતલબ થાય છે સરસ મજાનો ગાર્ડન બગીચો કહીએ છે ને એવું સરસ મજાના આ ગુજરાત બની ગયું છે. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. વેદ આપણા ચાર વેદ છે, કયા કયા? સામવેદ, ઋગ્વેદ, અર્જુનવેદ અને અથર્વવેદ. ચાર વેદ છે, ચાર વેદની વેદકાળથી વહે છે નિરંતર ધારા. વેદકાળથી એકદમ કન્ટિન્યુ ચાલતી આવે છે ધારા, મીન્સ પ્રવાહ, કન્ટિન્યુ ચાલે અચાલે આવે પ્રવાહ, જેને આપણે આપણું બિહેવિયર કહીએ છીએ, એવું આપણે વર્તન કરતા આવે છે. કોઈને હેરાન કરવાના, કોઈ પરેશાન નહીં કરવાના, શાંતિથી જીવન જીવવાનું. તમે જોયું કે બહારના રાજ્યના, બહારના સ્ટેટના લોકો જ્યારે ગુજરાતની અંદર આવે છે ત્યારે કહે છે ગુજરાતમાં એમને શાંતિ જોવા મળે છે. તમે ગુજરાતની બહાર જજો તમને શાંતિ જોવા નહીં મળે, અહીંયા ગુજરાતમાં શાંતિ છે. હજારોની સંખ્યામાં લોકો ગુજરાતમાં પોતાની રોજીરોટી મેળવે છે. તમે જુઓ એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણને જોવા મળ્યું. હમણાં હમણાં જે આપણે એક મહામારીમાંથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છીએ અને હવે એનો એન્ડ પણ આવશે. તમે જોયું કે ઘણા બધા બહારના પ્રવાસીઓ જ્યારે ગુજરાત છોડીને જાય છે ત્યારે તમે એનું દ્રશ્ય તમે જોઈ શકો છો. હજારોની સંખ્યામાં લોકો જ્યારે અહીંથી નીકળે છે ત્યારે ખબર પડે છે કે ગુજરાત તો દરિયો છે, ગુજરાતને આ લોકોએ રાખ્યા છે અને વર્ગ આપે છે. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. જ્ઞાન ભક્તિ ગુજરાતમાં કેટલા બધા સંતો થઈ ગયા છે એની નામ ઘણી બધી છે. નરસિંહ મહેતાથી સ્ટાર્ટ કરો એટલે ઘણા બધા સંતો, ઘણા બધા નામો છે આપણા. અમર દેવીદાસ બાપુ થઈ ગયા એ પીપળીધામ, અમર દેવીદાસ. પછી સતાજાન જાઓ તમે, શામળદાસ બાપુ થઈ ગયા. આ વેદકાળથી ચાલી આવતું જ્ઞાન ભક્તિની ધારા. નરસિંહ મહેતા થઈ ગયા, આપો ગીગો થઈ ગયા, મીરાબાઈ પણ ભલે મેવાડામાં થયા, રાજસ્થાનમાં પણ મૂળ ધારા તો અહીંયા ગુજરાતમાં આવીને જેમને પસાર કર્યા, ગુજરાતમાં એકવાર આવીને જ વસ્યા અને નિરંતર મીરાબાઈ ગુજરાતમાં આવીને રહે. ગુજરાતમાં આવીને એમને તમે જોજો ગુજરાતી ભાષામાં પણ એમને પદો રચ્યા છે. રામ રમકડો જડી મને, રામ રમકડો જડ્યો મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ, સરસ મજાની રચનાઓ કરે છે. ગુજરાતમાં સંતો ઘણા બધા છે, વેદકાળથી ચાલી આવતી પરંપરા છે. તો અહો અખા ભગત સ્વામી તરીકે ઓળખાય છે, દેવાય પંડિત તરીકે ઓળખાય છે. આ બધા નામો હું તમને આપું, તમને સાંભળ્યા ના હોય પણ આ બધા વેદકાળથી દિશાઓ.
કે આપણા ગુજરાતને ચારે દિશાઓમાં એમ કહેવાય છે કે દસે દિશાઓથી ગુજરાતનું રક્ષણ કરે છે. તમે ઉત્તર દિશા તરફ જશો તો ઉત્તર દિશામાં માં અંબા રક્ષણ કરે છે, પૂર્વમાં માં કાલિકા રક્ષણ કરે છે, પશ્ચિમમાં જશો તો દ્વારકામાં દ્વારકેશ રણછોડરાય આપણે ભગવાન શ્રી કૃષ્ણ એનું રક્ષણ કરે છે, સોમનાથ રક્ષણ કરે છે દરિયાકાંઠે. સાઉથ તરફ જશો તો કુંતેશ્વર દેવ છે ત્યાં રક્ષણ કરે છે. ચારે દિશાઓમાં આપણું રક્ષણ કરતા દેવી દેવતાઓ બેઠા છે, ઉપર આકાશ ને નીચે ધરતી આ રક્ષણ આપણું કરે છે. તો આ ભારતમાં ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે 1600 કિલોમીટર. તો આ તમે જુઓ ગુજરાત એ દસે દિશાઓ રક્ષણ અને ધરનારી નહીં ન્યારા, દસે દિશાઓ રક્ષણ દેવો દેવો ભગવાન ગોડ આપણી રક્ષા કરે છે. નર મીન્સ મેન, માણસો, નારી વુમન્સ, સ્ત્રીઓ અને પુરુષો અહીંના કેવા છે? સારા છે, રૂઢવાળા છે. આવો મહેમાન ગતિ કરે એવા, સ્વાગત સ્વાગત કરે એવા. અહીંયાના લોકો અજાણ્યા માણસો હોય, આપણે ઓળખતા પણ ના હોઈએ એવા વ્યક્તિઓને ઘરે રાખે, એને ખવડાવે પીવડાવે, ઘરમાં સુવાડે. બોલો આટલો બધો તો એમને એવો વિશ્વાસ હોય છે ઈશ્વર પ્રત્યે, આપણી આ સંસ્કૃતિ હતી. એટલે એ સંસ્કૃતિને ધ્યાનમાં લઈને આપણે આગળ જોયું કે આ વની નાદરને નેનો માને સખી એ ધરતીના જઈએ ને પછી ભલે કંચન વર્ષે ને જાઓ ને આદર કરીને જવાય. તમે બીજા રાજ્યમાં તમે જાઓ ને આમ જુઓ ને કે આ માણસ બહાર ક્યાં આવ્યો છે, આની પાસે કંઈક છે અને મારી પડે તો લઈ લે બધું. ગુજરાતમાં તમે ગમે ત્યાં ફરો એમાં જે આપણો પ્રદેશ સૌરાષ્ટ્ર આપણો સુરેન્દ્રનગરનો હિન્દીનો વિસ્તાર બધું જાઓ, માયાળો માણસો કેવા માયાળો માણસો કે લોકો તમે આમ તમે જો પ્રવાસમાં જતા હોય કે કે માતાજીના દર્શન કરવા જતા હોય તો ખબર પડે કે અહીંયાથી એક આપણો સમૂહ નીકળ્યો છે દર્શન કરવા. લોકો તરત એના માટે ખાવા પીવાની રહેવાની ગરમ પાણીની વગેરે વગેરે સુવિધાઓ કરી દે છે, પોતાના મની કાઢી પોતાના પૈસા કાઢે. એમાં કોઈ સરકાર એમને કંઈ ગ્રાન્ટ આપતી નથી કે આવો અમારા તરફથી તમે સેવા કરો, નહીં, પોતાના પોકેટના પૈસા કાઢી અને હેલ્પ કરે છે. ચૂંટેલા જવાવાળા લોકો તમે જુદું ઘણા જતા હશે, દ્વારકા જવાવાળા માણસો હોય છે ઘણા બધા, પૂનમના દિવસે ચૂંટેલા ઘણા બધા વચમાં લોકો તમે જો હેલ્પ કરે છે, ન્યારા છે અહીંના માણસો ગુજરાતના. તમે આમ જાઓ તો પણ એવું નથી કે માત્ર આ બધો વિસ્તાર, મૂળ પ્રોબ્લેમ ગુજરાતનો આખો વિસ્તાર છે. નર નારી સૌ ન્યારા છે, સારા છે. તું સોમનાથનું ગિરિપત્ર, તું હાટકેશ્વરનું ચંદન, અહીંયા એક ઉપમા આપે છે. સોમનાથનું ગિરિપત્ર છે, ભગવાન શિવને માત્ર ગિરિપત્ર ચડાવો એટલે ખુશ થઈ જાય, એ બીજા દેવોની માફક નથી. બીજા દેવો તો ઘણું બધું માગે છે, તમને ખબર છે, સોના ચાંદી દીકરા માણે વગેરે. ત્યારે શિવને એવું નથી કે સોનું ચડાવો, એને પ્રાકૃતિક વસ્તુઓ ચડાવવામાં આવે છે. દૂધ ચડાવો, તમે બીલીપત્ર ચડાવો, કોઈ રુદ્રાક્ષની માળા ચડાવો, તમે ઉજ્જૈન જાઓ તો ભભૂત ચડાવવામાં આવે છે. શમશાનમાં લાવેલી એ ભભૂત છે, શમશાનમાં કોઈ માણસનું પેટ થઈ ગયું હોય અને એ માણસની રખિયા છે કે રાખ કહેવાય એ લાવી પછી આમાં એની ઉપર લગાડવામાં આવે છે. જે ભભૂત પ્રાકૃતિક વસ્તુઓ ચડે છે, બિલીપત્ર તો સોમનાથનું બિલીપત્ર છે. સોમનાથનું બિલીપત્ર, બિલીપત્રના ત્રણ પાંદડાઓ એવું બિલીપત્ર એ ચડે છે. હવે સોમનાથ જે છે ને એ આપણા 12 જ્યોતિર્લિંગના સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે. સોમનાથ, સોમનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ, સોમનો મતલબ થાય ચંદ્ર. સોમનાથ નામ કેવી રીતે પડ્યું? સોમનો મતલબ થાય ચંદ્ર, અને ચંદ્રને 1000 કોટી રોગ હતો. એ રોગના નિવારણ માટે સોમ ચંદ્રએ પૃથ્વી ઉપર
સમુદ્રના કિનારે અને એ જગ્યા ઉપર એને તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યું અને એ ચંદ્ર જે છે એ પાછા આવતા રહેવા છે. એટલે આવી એક દંત કથા છે. એટલે સોમ નો મતલબ ચંદ્ર થાય અને ચંદ્ર ઉપરથી સોમ અને એ સોમ ચંદ્રના નાથ નાથ એટલે ભગવાન એટલે એનું જોઈન્ટ કરીને નામ પડ્યું સોમનાથ. સોમનાથ નું બિનસ્વર્ગ હાટેશ્વર નું ચંદ્ર ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ વળીકંપ માણસ 2001 બધાની યાદ રહે ધરતીકંપ યાદ છે. આ ધરતીકંપની અંદર ગુજરાતમાં તાહીમાં પછી ગયો હતો કચ્છમાં ભચાઉ કચ્છનું જે આખે આખો વિસ્તાર છે એ બાજુ એ વિસ્તાર આખે આખો બહુ જ ધ્રસ્તમસ્ત થઈ ગયો હતો. ઘણા બધી બિલ્ડિંગો ઇમારતો મકાનો બધા તૂટી ગયા હતા. ગુજરાતમાં સૌથી મોટામાં મોટો ભૂકંપ આવ્યો હોય આજે તમે જાઓ બધી જ બિલ્ડિંગો નવી નવી તમને જોવા મળશે. માણસો પોતાનો ભૂતકાળ ભૂલીને ભવિષ્યની અંદર આકર્ષણ કરવાનું વિચારીને ચાલવા વાળો ગુજરાતનો માણસ છે. ગુજરાતની ગમતી ઘર છે. ગુજરાતી ભૂતકાળને ગમીને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા આપનારો એક માણસ છે. એ સમય તુરંત ભૂલી અને નવી પ્રવૃત્તિ કરવાની ધરતીકંપમાં ઉભો રહ્યો એટલે એકદમ સ્થિર ઉભો રહ્યો ડગ્યો નહીં. અરે ભગવાન શું કરે સર્યા શું થશે અમે તો બધું શું કરીશું કેવી રીતે કરીશું મકાન પડી ગયા અમારે ઇન્ડસ્ટ્રી પડી ગઈ અમે તો શું કરશું નહીં. પ્રવૃત્તિ કરી આગળ વર્ક કરી અને આગળ ચલાવો માણસ દુષ્કાળની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ દુષ્કાળની દારૂણ ધબકતા ધરતીકંપ 2001 અને દુષ્કાળ 1956 યાદ આવે ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ 56 પાર દેવામાં આવે આપણને તો ના ખબર હોય પણ આપણા વડવાઓ જે છે આપણા દાદા એ વાતો કરતા હોય અને વાતો કરતા કરતા આપણે એને વાગોળતા હોય આપણને યાદ આવે કેવી વાતો સાચી વાત છે ખોટી વાત નથી. 1956 ની અંદર જબરજસ્ત દુષ્કાળ પડ્યો. ઘણા વર્ષો સુધી એમ કહેવાય છે કે 4-5 કે 8 વર્ષ સુધી તેનો વરસાદ પડ્યો નહોતો. મોન્સૂન ટાઈમ જ નહોતો આવ્યો અને ધબધબતા આવા દુકાળની અંદર માણસ માણસ બન્યો. માણસે માણસની હેલ્પ કેવી રીતે કરી હશે આવી પરિસ્થિતિમાં તમે જો તો માનવીની ભવાય સરસ મજાની પટકથા લખી છે પન્નાલાલ એની પર ફિલ્મ પણ બની છે 1956 ના દુકાળ ઉપર. તમે સર્ચ કરો નેટ ઉપર ગૂગલમાં અને માનવીની ભવાય લખશો તો એક ફિલ્મ આવશે અને એમાં તમે જોઈ શકશો ગુજરાતની ધારણ દર્શન અને એમાંથી કેવી રીતે માણસ ઉભો થયો માનવીની ભવાય લખજો સર્ચ કરજો મળશે તમને. અને આપણા શ્રેષ્ઠ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી જે આજે અધ્યાત્મ નથી સરસ મકાનું મેં માનવીનું નાટ્ય પાત્ર અભિનેતાનું ભજવું બતાવે છે. દુષ્કાળની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ દુષ્કાળની પરિસ્થિતિમાં માણસ ઉભો રહ્યો છે અને ભગવાનની સામે એવી રીતે અહીંયા કર્મની આશા
સહજ એકદમ નિર્મળ સંતાડી હતી, સંતાડી દીધું. આ શું દિનો બધા ભૂકંપ આવ્યા, દુષ્કાળ આવ્યા, પણ તારા માણસ શું કે છે એ તે દેખાવા દીધા નથી. અભિનંદન ગુજરાત થઈ અભિનંદન બેસ્ટ ઓફ સરસ મજાની અહીંયા અભિનંદન વાળો ગુજરાત અને અભિનંદન એવું પહેલા પેજ 19 ની અંદર આપણે ગુજરાતનો સરસ મજાની વાત કરી. તો અહીંયા ગુજરાત અભિનંદનનું